તક્ષશિલા સ્કૂલ હળવદ ઓનલાઈન એજ્યુકેશન ધોરણ 5 વિષય ગુજરાતી કાવ્ય 8 ચરણોમાં જેનો સાહિત્ય પ્રકાર છે ઉર્મિગીત અને તેના કવિ છે યોસેફ મેકવાન. તો એમાં આપણે સરસ મજાની કુદરતી વાતાવરણનું જે અસરકારક નિરૂપણ છે એ નિરૂપણ કવિ દ્વારા કરવામાં આવેલું છે, તો એ કાવ્યની સમજૂતી આપણે મેળવી. ત્યારબાદ પાના નંબર 45 પર આપણે જોઈએ શબ્દ સમજૂતી, કે આમાં કાવ્યમાં જે જે પણ શબ્દો આવ્યા છે તો એનો અર્થ શું થાય. તો જોઈએ, ઉગમણે એટલે કે સૂરજની ઉગવાની દિશામાં એટલે કે પૂર્વ દિશામાં એને કહેવાય ઉગમણે. આભમાં એટલે કે આકાશમાં ગગનમાં. ઉમંગ એટલે કે ઉત્સાહ હોશ આનંદ. વગડાના એટલે કે જંગલ કે વેરાન પ્રદેશના. ચોપાસે એટલે કે ચારે બાજુ એને કહેવાય ચોપાસે. ઉઘડે મેદાન એટલે કે મેદાન ખુલ્લું થાય, વિશાળ મેદાન દેખાવા લાગે. ઉઘડવું એટલે કે ખુલ્લું, તો જ્યાં મેદાન વિશાળ દેખાવા લાગે એટલે કે સૂર્યનો પ્રકાશ રેલાતા પહાડ મેદાન વગેરે સ્પષ્ટ દેખાય, ખુલ્લા થાય એને કહેવાય ખુલ્લું ઉઘડે મેદાન. કલ્પનાને દોર, તો એનો અર્થ થાય કલ્પનાના આધારે, કલ્પનાની મદદથી. ચકચૂર, તો ચકચૂર એટલે કે અહીં એનો અર્થ આપેલો છે કે ધરતીની સુગંધથી પવન મસ્તી ભર્યો લાગે છે તેનો ઉલ્લેખ છે, કે જે ધરતીમાંથી સરસ મજાની સુગંધ આવતી હોય અને એના કારણે પવન છે મસ્તી ભરેલો લાગે એનો ઉલ્લેખ થયેલો છે, એને કહે છે ચકચૂર. ઝીણેરા એટલે કે સાવ બારીક, સાવ નાના, તદ્દન ઝીણા. છલંગ એટલે કે લાંબો કૂદકો, ઠેકડો અથવા ફલંગ. હવે અહીં આપણે ભાષા સજ્જતામાં જોઈએ કે પ્રાસ, તો પ્રાસ બેસે આપણે કાવ્યની પંક્તિ છે તો એના અંતમાં જે સરખા ધ્વનિવાળા શબ્દો હોય એનાથી પ્રાસ રચાતો હોય. તો આપણે જોઈએ કે કાવ્યની પંક્તિને અંતે સરખા ધ્વનિવાળા શબ્દોથી પ્રાસ રચાય છે. પ્રાસને લીધે કવિતા યાદ રહે છે અને કાવ્યમાં મધુરતા વધે છે. જેમ કે આપણે કાવ્યમાં કોઈ પણ બે પંક્તિ હોય તો એ પંક્તિનો જે અંત હોય ત્યાં એનો પ્રાસ બેસતો હોય અને એના કારણે શું થાય છે, તો કવિતા આપણને યાદ રહે, એની મધુરતા છે એ પણ વધે. જેમ કે આપણે આ જ કાવ્યમાં જોઈએ ચરણોમાં, તો એમાં આપણે પહેલું જ કાવ્ય જોઈએ, પહેલી જ પંક્તિમાં જોઈએ કે ઉગમણે આભમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. તો આ રીતે આપણને ગાવામાં સરળતા રહે, યાદ રાખવામાં સરળતા રહે અને એની મધુરતા છે એ પણ વધે, તો એ પ્રાસના કારણે આવું બને છે. તો જેમ કે આપણે જોઈએ કે રેલાયા રંગ ઉછળે ઉમંગ, તો રંગ અને ઉમંગ આ બંને છે એ શબ્દ વચ્ચે પ્રાસ બેસે છે. એની નીચે જોઈએ તો બીજામાં પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં, તો એમાં પણ પાંખમાં અને ચાંચમાં, તો આ બંને છે એ શબ્દો વચ્ચે પણ પ્રાસ બેસે છે. ત્યારબાદ જોઈએ તો દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં, તો અહીં આપણે જોઈએ કે પાસમાં અને ઘાસમાં આપણે કોઈ પણ કાવ્ય જોઈએ તો આ રીતે એમાં પ્રાસ બેસતો હોય. જેમ કે આપણે કોઈ ઉદાહરણ લઈએ કે હળવે 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 હરજી મારે મંદિર આવ્યા રે, મોટે મોટે મોતરે મેં તો મોતીડે વધાવ્યા રે. તો આવ્યા રે અને વધાવ્યા રે, આ રીતે કોઈ પણ કાવ્ય હોય એમાં મોટા ભાગે અંતમાં પ્રાસ બેસતો જ હોય છે. ત્યાર પછી જોઈએ તો વાયુ ચકચૂર કિરણોના સુર, જેમ કે ચકચૂર અને સુર, તો આ બંને છે એની વચ્ચે પણ પ્રાસ બેસે છે. હવે ત્યારબાદ સ્વાધ્યાય છે અને સ્વાધ્યાયમાં પ્રશ્નો આપેલા છે, તો એ પ્રશ્નોની સમજૂતી આપણે મેળવીએ, એનો ઉત્તર જોઈએ. નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક એક વાક્યમાં લખો, તો અહીં એક એક વાક્યના પ્રશ્નો આપેલા છે. તો પહેલો પ્રશ્ન જોઈએ, ઉગમણે આભમાં શું દેખાય છે, તો ઉગમણે આભમાં શું દેખાય છે, તો ઉગમણે આભમાં રેલાતા રંગો દેખાય છે. પહેલાનો જવાબ શું આવે, તો ઉગમણે આભમાં રેલાતા રંગો છે એ દેખાય છે. ચરણોમાં ચાલવાનો ઉમંગ શા માટે ઉછળીએ છે. હવે બીજો પ્રશ્ન છે કે ચરણોમાં ચાલવાનો ઉમંગ એ શા માટે ઉછળે છે, તો કુદરતની સુંદરતા અને વાતાવરણની તાજગીને લીધે.
चरणों में चालवानो उमंग उछड़े छे, के कुदरतनो सरस मजानी सुंदरता छे, एनो ताजगी भर्यु वातावरण छे, तो एना कारणे उमंग छे ए चालवानो उछड़े छे। चालो तीजो प्रश्न। पंखीनी पाखमां अने नानकड़ी चाँचमां साना गान रेलाय लहેરે છે। तीजो प्रश्न શું છે કે પંખીની પાખમાં અને એની નાની એવી ચાંચમાં એમાં સાના ગાન લહેરે છે, તો એનો જવાબ આવે કે પંખીની પાખમાં અને નાનકડી ચાંચમાં ઝરણાના ગાન લહેરે છે। એના પછીનો ચોથો પ્રશ્ન, મન ક્યાં આડોટે છે, તો મન છે એ ક્યાં ક્યાં આડોટે છે, તો એ આપણે એનો જવાબ જોઈએ કે દૂર અને પાસે, આપણે જોયું હતું ને કે દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં, તો એ એનો જવાબ છે કે દૂર અને પાસે પથરાયેલા લીલા ઘાસ પરના ઝાકળમાં મન આડોટે છે।